धोरण पांच पर्यावरण बीज कहे छे खेडूतनी वार्ता चैप्टर नंबर 19 बीज खेडूत आ शब्द आयो एटले तमने तरत मगज में आवे खेती। आपणा जीवन नो मुख्य आधार हवा पाणी अने खोराक छे। खोराक वगर आपणुं जीवन शक्य नथी। कोई पण सजीव खोराक वगर जीवन चलावी शकतो नथी। तेथी अहीं बीज अने खेडूत साथे आपणे आपणा अनुभव आपणे जोयेलुं अवलोकन आपणे जे कंई समझ्या छीए अथवा आसपासमां आपणा नजरमां आवेली छे ते वात आपणे अहीं आગળ કરીએ। જો અહીંયા એક વાર્તાથી શરૂઆત થાય છે, હું બાજરીનું નાનકડું બીજ છું, એ વાર્તા હું સમજાવું છું, હું વાંચું છું, તમે તેમાંથી મિનિંગ કરતા રહેજો। ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું। મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે। જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારે નહીં કહી શકું। મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો। સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી, અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા। બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા। જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા। તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાય ભાઈઓ સાથે રહેતા હતા। તે ખૂબ મોટો પરિવાર હતો। ગામના લોકો એકબીજાની મદદ કરતા। જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા, સાથે ઉત્સવ મનાવતા। તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી। શિયાળાના તાજા શાકભાજીમાં મસાલો ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા, માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું, પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું। આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું ઉંબાડિયું કહેવામાં આવે છે। ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે। કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ પણ હોય। માખણ, ઘી અને છાશ પણ હોય છે। ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે। ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા। અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતું
કપાસમાંના રૂને રેટિયા પર કાંતવામાં આવતું, તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. જો અહીંયા આગળ સરસ એક આવો પ્રસંગ કીધેલો છે કે બાજરીનું નાનકડું બીજ, એણે જે જોયું છે એની સાથે જે અનુભવ થયો છે એને જે રીતે સાચવવામાં આવ્યું છે એ બધી વાતો અહીંયા આગળ એણે વર્ણવી છે. તો આ વાત ઉપરથી તમે કેટલાક પ્રશ્નો બનાવીને જાતે લખી શકો. કેવા કેવા પ્રશ્નો બને? તો પહેલો પ્રશ્ન એવો બને, તમે એકદમ સરળતાથી તમે વિચારી શકો છો કે તમારી આસપાસ અથવા તો તમે જોયેલી શાકભાજીના નામ લખો. તમારી આસપાસ જોયેલા ખેતીમાં પાકના નામ લખો. પાક એટલે બાજરીનો પાક, ઘઉંનો પાક એવું. દામજીભાઈએ બાજરીના બીજને ક્યાં સાચવ્યા હતા? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, અલગ અલગ શાકભાજી હોય તેને સાથે રાખી માટલામાં ભરી તેને અંગારા ઉપર ગરમ કરી બનાવવામાં આવતા ખાસ શાકભાજીને શું કહે છે? દૂધીના બીજને સાચવવા માટે દૂધી પર શેનનો લેપ કરવામાં આવે છે? તો આ સવાલો તમે સાંભળ્યા, તમારી નોટબુકમાં એક પછી એક સવાલો લખી લેવાના છે. તો આ વાર્તા પૈકી મેં કીધેલા સવાલો અથવા તમે તમારી રીતે પણ જુદા જુદા આવા 5 સવાલો બનાવો અને તમારા અનુભવ પ્રમાણે અથવા તો આ વાતને આ ધ્યાનમાં રાખીને એ 5 સવાલ અને તેના જવાબ તમારે લખવાના છે. હવે અહીંયા રહેલા કહો એ પણ તમારે નોટબુકમાં લખવાના છે. શું તમારા ઘરમાં રોટલી બને છે? બોલો, જવાબ આપો. તો કે હા. તે કયા અનાજમાંથી બને છે? તો તે ઘઉંમાંથી બને છે. બીજો સવાલ, તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? તો કે હા. તમને કેવા લાગ્યા છે, લાગ્યા હતા? તો કે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા હતા, સરસ લાગ્યા હતા. ત્રીજું, ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે? તો કે હા. તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો તેમાં સુરણ, બટાટા, પાપડી, એ રીતે રતાળું, રીંગણ, આવા જુદા જુદા દાણાવાળા અને બીજા શાકભાજીનો તેની અંદર ઉપયોગ થાય છે. મરચું પણ હોય. તો આ રીતે તેમાં અલગ અલગ શાકભાજીનો ઉપયોગ થયો હોય છે. તો આ 3 સવાલો અને આગળની વાર્તા પૈકીના તમારા 5 સવાલો, એમ 8 સવાલો લખવાના. હવે એના પછીનો જે છે એ શોધી કાઢો અને લખો, તે આપણે આવતી વખતે વિચારીશું. તો આજે ફરીથી તમે તમારી આસપાસ તમારા દાદા અથવા બા પાસે આવી વાત સાંભળો. જો ખેતી અને ગામડામાં જોડાયેલા હોય, ગામડા સાથે જમીન સાથે જોડાયેલા હોય, તો તમે ખેતીમાં શું વાવતા હતા, કેવી રીતે કામ કરતા હતા, કેવો આનંદ કરતા હતા તેની વાત તમારે પૂછવાની છે. અને પૂછીને આપણે પણ તેમના સાથે તેમના આનંદમાં આપણે પણ સામેલ થવાનું છે. તો આ પ્રમાણે પાઠને ધીરે ધીરે વાંચજો અને આવા 8 સવાલો, ઉપરના 5 અને નીચેના 3, એમ 8 સવાલ હોમવર્કમાં લખવાના છે.